સાસુમાં, તમે અહીંયા કેમ બોલાવી મને? પેલીએ એનો રંગ દેખાડવાનો શરૂ કરી દીધો છે, અને સાથે સાથે મારા દીકરાએ પણ. મારા દીકરાને આવી હાલતમાં જોઈને હું હજુ પણ જીવું છું એ આશ્ચર્યની વાત છે. સાસુમાં, શું થયું? હવે હું તને શું કહું ગીતા? મારા દીકરાને બચાવવા માટે હું શું કરું મને તો કંઈ સમજાતું નથી ગીતા. જો તું તારા દીકરાને પહેલાની જેમ સુખી જોવા માંગતી હોય તો ગીતાને દૂર જવાનું કહી દે, પેલી એવું કહે છે. તને વિજયથી દૂર કરીને હું અને મારો વિજય સુખી રહીશું ખરા? વિજય ખુશ રહી શકશે ખરો? તને વિજયથી દૂર કરી દઈશ તો વિજય પહેલા જેવો થઈ જશે. મતલબ એ જ થયું ને કે મારા દીકરાની આવી હાલત કરવા વાળી પેલી ભાનુમતી જ છે. હા સાસુમાં, જરૂર કંઈક ગડબડ છે. એક તરફ એ મારા દીકરાનું નામ લઈને મને બ્લેકમેલ કરી રહી છે, બીજી તરફ મારો દીકરો ઘરમાં જ ડ્રિંક કરે એવી પરિસ્થિતિ ઉભી કરી દીધી છે. જો હું આવી રીતે ચૂપ રહીશ તો મારો દીકરો મારા હાથમાંથી નીકળી જશે એ વાત નક્કી છે. સાસુમાં, આટલું જાણ્યા પછી ચૂપ રહેવાનો કોઈ ફાયદો નથી. વિજયને હું પહેલા જેવો બનાવીને જ રહીશ. અચ્છા સાસુમાં, અત્યારે વિજય ક્યાં છે? એ તો બોલો ને સાસુમાં, એ ક્યાં છે? વિજયનું આવું વિચિત્ર વર્તન જોઈને મેં મારા ડ્રાઈવરને એના પર નજર રાખવાનું કહ્યું હતું. એ ગીતા બેટા, હવે હું તને આ વાત કેવી રીતે કહું? ના સાસુમાં, તમારે કહેવું જ પડશે. વિજય કોઈ છોકરીના ઘરે રહેવા લાગ્યો છે. નરસિંહ ભગવાનનું મંદિર છે ને, એની પાછળવાળા ઘરમાં રહેવા લાગ્યો છે એવું જાણવા મળ્યું છે. આ બધું હું તને કેવી રીતે કહું એ મને સમજાતું નહોતું ગીતા. સાસુમાં, વિજય સારો છોકરો છે, એનો સ્વભાવ હું જાણું છું. એ કોઈ ખોટું કામ ક્યારેય નહીં કરી શકે. હું અત્યારે જ જઈને વિજયને લઈ આવું છું. સાસુમાં, તમે તમારી જાતને સંભાળો. મોતની રાહ જોતા જોતા જીવવું કેટલું ભયાનક છે ખબર છે ભૂમિકા? અચાનક મોત આવે અને આપણને એ સાથે લઈ જાય જુદી વાત છે, પણ હું આજે મરી જઈશ કે હું કાલે મરી જઈશ એવું વિચારી વિચારીને જીવવું નરક જેવું હોય છે. એ તો એકદમ અસહ્ય છે. મોત સામે કોણ જીતી શક્યું છે વિજય? આ ધરતી પર પેકઅપ થયા પછી બધા મૃત્યુના માર્ગે ચાલ્યા જાય છે, અને ત્યાં ગયા પછી કોઈ પાછું નથી આવતું. મૃત્યુ ક્યારેક ક્યારેક બહુ જ અદ્ભુત લાગે છે, કેમ ખબર છે? કારણ કે મૃત્યુને કારણે તો આપણને જિંદગી સમજાય છે. જો એવું ના હોત તો મરી ગયેલા લોકો અહીં પાછા આવી ગયા હોત. એટલે હવે મને પણ મોત થોડું થોડું ગમવા લાગ્યું છે. હા, પહેલા હું ગીતાને પ્રેમ કરતો હતો, પણ હવે હું મોતને પ્રેમ કરવા લાગ્યો.
પણ એ જ પૂછવાની હતી ડાર્લિંગ, અહીં કેમ આવી છે, કોણે બોલાવી છે? આપણને પ્રાઇવસી જોઈએ છે, એટલે જ તો આપણે અહીં આવ્યા છીએ. પણ અહીં બધા આવી રીતે આવતા રહેશે તો આઈ ડોન્ટ લાઈક ધીસ. ભૂમિકા, તું આવી વાતો કેમ કરે છે? તો કેવી વાતો કરું? મારા ઘરે આવીને તું મને સવાલ કરી રહી છે. ફર્સ્ટ ઓફ ઓલ, તું કેમ આવી છે અહીંયા? ભૂમિકા, તને મારા વિશે બધું ખબર જ છે ને? તારા વિશે જાણીને હું શું કરું? જિંદગી બહુ બોરિંગ લાગી રહી હતી, પછી એક દિવસ મને વિજય મળ્યો. આમ પણ અમે જૂના ફ્રેન્ડ્સ છીએ, એકબીજા સાથે ફિલિંગ શેર કરવા લાગ્યા. એ સમયે એકબીજા સાથે રહેવાની ઈચ્છા થઈ. એ સમયે આખી જિંદગી આની સાથે કેમ ન રહું એવી ચર્ચા થઈ. અમે બંને નક્કી કર્યું કે અમે સાથે રહીશું. પણ તું આવી રીતે અહીં આવીને અમને ડિસ્ટર્બ કેમ કરે છે? બેના, ઓ બેના, ગીતાળી થી વાતો સાંભળીને ડ્રિંક કરવાનું છોડી દીધેલું તારે લાડકું. અરે પણ અત્યારે એ બોટલ પર બોટલ ગટગટાઈ જાય છે, સાચું કહ્યું ને? સમય સમયનું કામ કરે છે ભાઈલા. રસ્તા પરથી લોટરીની ટિકિટ મળે અને એમાં પણ કરોડ રૂપિયાનું ઇનામ લાગે એવું બની શકે. અત્યારે વિજયની બાબતે પણ એવું જ કંઈક થયું છે. શું થયું મહાદેવ? વાત ખબર પડી કે નહીં? તું કહીશ તો જ અમને ખબર પડશે ને. કોમેડી. વિજય ના વિચિત્ર વર્તનનું કારણ મળી ગયું છે. એને બહુ જ ગંભીર બીમારી છે. એ વધારે દિવસ નહીં જીવી શકે. બેના, ઓલો વિજય પી 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 ને જેટલું બોટલમાં થોડું ઘણું બાકી રાખે છે ને, એ વધેલું ઘટેલું પી પી ને આના લીવરની હાથે હાથે આનું મગજ એ ખરાબ થઈ ગયું છે. જેમ ફાવે એમ બોલી રહ્યો છે. હું બોલી રહ્યો છે, તું ગંભીર બીમારી થઈ જઈશ એવું કહેશે પાછો. બ્રો, હું ખોટું નથી બોલી રહ્યો, હું સાચું બોલી રહ્યો છું. વિજયને કેન્સર છે. ના બેના, વિજયને શું થયું છે એ તો મને ખબર નહીં, પણ આને નક્કી કોક થયું લાગે છે. પહેલા તો આની આખી બોડી સ્કેન કરાવવી પડશે. ઓ, આને જરૂર કોક થયું છે, નહીં તો આવી વાતો ના કરે. વિજયનું બહુ વિચિત્ર વર્તન જોઈને આખરે એને શું થયું છે જાણવા માટે મેં મારા માણસને, પેલી છોકરી છે ને ભૂમિકા, એના ઘરે પાસે મોકલ્યો હતો. મને પૂછ્યા વિના હવે તું નિર્ણયો લેવા લાગ્યો છે મહાદેવ. જરૂરી કામ હોય તો કોઈને પૂછ્યા વિના કરવું એ મહાદેવની ખાસિયત છે. આપણા માણસે વિજય અને ભૂમિકાને વાત કરતા હતા એ સાંભળી લીધી. વિજયને કેન્સર છે. ગીતા, મેં પેલા દિવસે જ લગ્ન કરવાની ના પાડી હતી ને, ત્યારે તારે કારણ જાણી લેવું જોઈતું હતું ને, પણ તે કારણ પૂછ્યું જ નહીં અને મારી પાસે કહેવાનો સમય નથી. એ કારણ તારી સામે જ છે, જોઈ લે હવે. ના પાડવાનું કારણ આ ભૂમિકા છે, અને એ ખાલી મારી ફ્રેન્ડ જ નથી, મારી ભૂમિકા છે, મારી જૂની ગર્લફ્રેન્ડ ભૂમિકા છે, મારી થવાવાળી પત્ની ભૂમિકા છે. આ બધું સાંભળીને તને બહુ દુઃખ થતું હશે ને? કોઈને પણ દુઃખ થાય જ ને. જો તારા હાથ કેટલા સુંદર છે, રોજ ફૂલ વેચવા જાય છે ને તું, એટલે જ ફૂલ જેવો કોમળ હાથ છે આ.